नरो नहीं निकले। 1990 में काश्मीर घाटी नी हिंदुओं नी संपत्ति नु शू थयु, जे 1025-26 में गुजरात में गजनी ने हाथे थयु आपणी संपत्ति नु, एज 1990 में काश्मीर ना हिंदुओं नु घरों नु थयु। 6 महीना पहला आसाम ना कोकराझार में शू थयु, 1,00,000 हिंदुओं ना घर बार ने गामो सळगावी दीधा। हूँ पोते नजरे जईने जोई आव्यो छुं। अठवाडिया पहला बंगाल ना दक्षिण 24 परगना जिल्ला मा 2 हिंदुओं ना पूरा गाम मुसलमान सळगावी दीधा। आ राम बापू ने जूनागढ़ में गोली मारी इश्यू शू होतो तमने खबर छे? मारी हॉस्पिटल हती जे चेरिटेबल बनावीने धनवंतरी ना नाम पर अमदावाद में चाले छे, जेमा मात्र 1200 रुपया में एपेंडिक्स करी आपवामां आवे छे। એના આધાર ઉપર રામ બાપુ ત્યાં હોસ્પિટલ બનાવવાનો પ્લાનિંગ કરી રહ્યા હતા અમારા સમન્વયથી, અને એના માટે જમીન લીધી, એ જમીન પર મુસલમાનોએ કબજો કર્યો અને એમણે છોડવાની વાત કરી તો એને ગોળી મારી। હમણાં 4 દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં एक गाम में सरपंच ना भाई बन्ने यादवों ने मारी नाखवामां आव्या। उत्तर प्रदेश का अंबेडकर जिला में बजरंग दल ना जिला संयोजक ने मुसलमानों ने मारी नाख्यो। एक डीवाईएसपी ने मारी नाख्यो तो टीवी वाला चलावे छे। आ बे प्रोमिनेंट हिंदुओं ने मारी नाख्या एनी कोई चर्चा करे छे? हिंदुस्तान में हिंदू सुरक्षित छे? हज जावा माटे तो तमे विमान नी व्यवस्था करो छो, આ કુંભમાંથી પાછા આવવા તમે ટ્રેનોની વ્યવસ્થા નહીં કરી? મુસલમાનનો દીકરો એન્જિનિયરિંગમાં એડમિશન લઈને 1,00,000 રૂપિયા ફી ભરવી પડે, એને 4% વ્યાજે લોન મળે છે। આપણા દીકરાને એ જ લોન 13% મળે છે। મુસલમાને વ્યાપાર કરવો હોય તો એના માટે માઇનોરિટી ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન સરકારે બનાવ્યું છે, 6% વ્યાજે લોન આપે છે। આપણને લોન આપતા પણ નથી, ઝઘડી લેલો તો 13% લે છે। હિન્દુસ્તાનમાં આપણી સુરક્ષા છે, અને સુરક્ષાનું ઇન્ડિકેશન એ છે કે હિન્દુસ્તાનમાં એક પણ જગ્યાએ ગૌ હત્યા થાય, એક પણ જગ્યાએ હિન્દુઓની બહેન બેટુંનું અપહરણ થાય, એક પણ જગ્યાએ મંદિર પર હુમલો થાય, તો પ્રશ્ન ગૌ હત્યા નથી, મંદિર પર હુમલો નથી। પ્રશ્ન એ છે કે હિન્દુસ્તાનમાં 100 કરોડ હિન્દુ હોવા છતાં પણ ગાયની હત્યા કરનારને જાડો પેશાબ કેમ નથી થઈ જતો? એની હિંમત કઈ રીતે છે? રામ બાપુને ગોળી મારવાની એ નાલાયકે હિંમત કઈ રીતે કરી? ગોળી મારતા પેલા ડર નહીં લાગ્યો કે મારું નામું નિશાન મીટી જશે? અને જો આ ડર ન લાગતો હોય તો કાલ આપણી સંપત્તિને ઘરોની ગજની વાળી થવાની છે। આપણે પણ નોકરી જોઈએ છે, વ્યવસાય જોઈએ છે, વેપાર જોઈએ છે, આપણે સુરક્ષા જોઈએ છે। હિન્દુસ્તાનમાં કેટલી ચિંતા થઈ રહી છે! હમણાં એક વખત મુરાદાબાદ ગયો હતો, એક બહુ જ મોટું મકાન જોયું, કિલ્લા જેવું હતું। મેં પૂછ્યું કોનું છે, તો કે રશીદ મિયાનું। મેં કીધું રશીદ મિયા આવડું મોટું ઘર બનાવ્યું કરે શું? તો કે મુરાદાબાદનો સૌથી મોટો એક્સપોર્ટર છે। મારો બીજો પ્રશ્ન હતો કે મુરાદાબાદનો સૌથી મોટો એક્સપોર્ટર કોણ? રશીદ મિયા। તો મેં કહ્યું ગયા 10 વર્ષમાં ઇન્કમટેક્સવાળાએ મુરાદાબાદમાં કેટલા હિન્દુઓને ત્યાં રેડ પાડી? તો કે 15-20। મેં કે તમારા બધાથી રશીદ મિયા તો મોટો ને વેપારમાં? કે મોટો। મેં કે 10 વર્ષમાં રશીદ મિયાને ત્યાં એક ઇન્કમટેક્સની રેડ પડી? અહીંયા જેટલા વેપારીઓ બેઠા છે હિન્દુસ્તાનમાં કોઈ મુસલમાનને ત્યાં ઇન્કમટેક્સની રેડ મને બતાવો, સેલ્સ ટેક્સ વેટની રેડ બતાવો। 1,00,000 છોકરાઓના અપહરણ છે ભારતમાં, મુસલમાન છોકરાના નામ બતાવો।
પૈસા માટે વેપારીઓનો અપહરણ થાય છે, એક મુસલમાન વેપારીનો અપહરણ બતાવો, કોણ ભારતમાં સુરક્ષિત છે? અને જો સુરક્ષા ન હોય તો આર્થિક સમૃદ્ધિ સંભવ નથી.